પ્રણામ વિદ્યાર્થી મિત્રો માધવ વિદ્યા સંકુલના ઓનલાઈન ટીચિંગમાં આપનું સ્વાગત છે ગુજરાતી માધ્યમ ધોરણ સાત વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ છ ભૌતિક અને રાસાયણિક ફેરફારો વિડિયો ભાગ ત્રણ તો અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે વિડિયો ભાગ એક અને બેમાં કે ભૌતિક ફેરફારો અને રાસાયણિક ફેરફારો કોને કહેવામાં આવે છે બરાબર ભૌતિક ફેરફારોને ઉલટાવી શકાય છે જ્યારે રાસાયણિક ફેરફારોને ઉલટાવી શકાતા નથી અને રાસાયણિક જે ફેરફારો જે છે તે નવો પદાર્થ ઉત્પન્ન કરે છે બરાબર અને કેટલીક પ્રવૃત્તિઓ સમજ્યા હતા કે ભૌતિક ગુણધર્મો કોને કહે છે તો જે પદાર્થના આકાર માપ રંગ અને અવસ્થામાં ફેરફાર જોવા મળે છે તો તે બધાને આપણે શું કહીશું ભૌતિક ફેરફારો બરાબર અને આ ભૌતિક ફેરફારો કેવા હોય છે તો પ્રતિવર્તી હતા બરાબર તેમાં નવા પદાર્થોનું નિર્માણ થતું નથી એવો પ્રશ્ન પૂછાય કે એવો કયો ફેરફાર છે કે જેમાં નવા પદાર્થનું ઉત્પન્ન થતો નથી અથવા તો નવા પદાર્થનું નિર્માણ થતું નથી બરાબર તો નવા પદાર્થનું નિર્માણ ના થાય તે કયો ફેરફાર તો ભૌતિક ફેરફાર આવશે બરાબર જ્યારે નવા પદાર્થનું નિર્માણ થાય છે તેવો ફેરફાર પૂછે તો તેમાં શું આવશે રાસાયણિક ફેરફાર બરાબર પછી આ સિવાય કાટ લાગવાની પ્રક્રિયા આપણે જોઈ હતી બરાબર કે લોખંડના ટુકડાને આપણે અમુક લાંબા સમય સુધી જો ખુલ્લો મૂકી દઈએ છીએ તો તેની ઉપર શું છે કે પાણી અને હવા જે છે એ હવામાંનો ઓક્સિજન બરાબર એની પ્રક્રિયા થાય છે બરાબર તો શું છે એ લોખંડ ઉપર કથ્થઈ રંગનું સ્તર બની જાય છે જેને આપણે કાટ કહીએ છીએ બરાબર અને આ પ્રકારની પ્રક્રિયાને કાટ લાગવાની પ્રક્રિયા કહીએ છીએ બરાબર તો આજે આપણે જોઈશું કે લોખંડનું કટાવું બરાબર તો લોખંડનું કટાવ એટલે કે લોખંડ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે કે પુલ જહાજ કાર અથવા તો ટ્રકના નિર્માણમાં બરાબર તો પ્રક્રિયા શું થઈ કે લોખંડ ઉપર જો ઓક્સિજનની પ્રક્રિયા થાય છે અને પાણીની પ્રક્રિયા થાય છે એટલે કે આ બધું ભેગું થાય છે લોખંડ વધતા ઓક્સિજન વધતાં પાણી લોખંડને આપણે એફી કહીએ છીએ ઓક્સિજનને ઓટું કહીએ છીએ બરાબર એ હવામાંથી મળે છે અને પાણીને આપણે એચ ટુઓ કહીએ છીએ તો આ ત્રણેય વસ્તુ જ્યારે ભેગી થાય છે એટલે કે મળે છે ત્યારે લોખંડનો કાટ થાય છે બરાબર લોખંડનો કાટ જોવા મળે છે જેને આપણે આયરન ઓક્સાઇડ કહીએ છીએ લોખંડ એટલે એફી અને એફીને આપણે આયરન પણ કહીએ છીએ અને ઓક્સિજનનું આવશે ઓક્સાઇડ એટલે કે આયરન ઓક્સાઇડ બરાબર તેનું સૂત્ર શું છે તો એફી ટુ ઓ થ્રી બરાબર બરાબર તો કાટ લાગવા માટે આ બે કારણો જવાબદાર છે ઓક્સિજન અને પાણી વાસ્તવમાં જો હવામાં જો ભેજનું પ્રમાણ વધારે હોય તો તેનો અર્થ થાય કે વધુ ભેજમાં કાટ ઝડપથી લાગે છે બરાબર જો હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય છે તો ઝડપથી વિદ્યાર્થી મિત્રો કાટ લાગે લોખંડને બરાબર ઠંડુ વાતાવરણ હોય શિયાળામાં ચોમાસામાં તો લોખંડને કાટ ઝડપથી લાગે છે તો આપણે કાટ લાગવાની પ્રક્રિયાને કેવી રીતે રોકી શકીએ લોખંડની વસ્તુઓને ઓક્સિજન તથા પાણી કે બંનેથી બચાવી છે મારે કે હવે ઓક્સિજન પણ ના આવે અને પાણી પણ તેને સંપર્ક થાય નહીં તો એવું હું શું કરીશ તો વિદ્યાર્થી મિત્રો લોખંડ ઉપર કાં તો હું રંગ કામ કરીશ બરાબર અથવા તો હું ગ્રીસનું સ્તર ચડાવીશ એટલે કે અથવા તો કોઈ પણ એક સ્તર ચડાવીશ ગ્રીસનું સ્તર ચડાવીશ અને રંગ કામ કરીશ તો બે વસ્તુ કરીશ કાં તો રંગ કાં તો ગ્રીસનું સ્તર બરાબર જો આપણે સ્તર ચઢાવીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો બે ધાતુ આવશે કે લોખંડ ઉપર સ્તર ચડાવવું છે તો ક્રોમિયમ કે ઝિંકનો ઢોળ ચડાવવામાં આવે છે બરાબર આમ લોખંડ ઉપર જો જસતનો ઢોળ ચડે એટલે કે એ પ્રકારની પ્રક્રિયાને શું કહે છે કે લોખંડ પર જસતનો ઢોળ ચડાવવાની ક્રિયાને ઘેલવેનાઇઝેશન કહે છે તો એવો પ્રશ્ન પૂછે કે ઘેલવેનાઇઝેશન કોને કહે છે તો લોખંડ ઉપર ઝિંક અથવા તો જસત જીંકને આપણે જસત પણ કહીએ છીએ બરાબર એ જસતની ઢોળ ચડાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે જો હવે જુઓ કે અરે માટે જ મારી મિત્ર રીટા હંમેશા લોખંડને કાટ ખૂબ જ ઝડપથી લાગવાની ફરિયાદ કરે છે કારણ કે તે દરિયા કિનારાની નજીક રહે છે બરાબર કારણ કે દરિયાકિનારે શું છે કે હવામાંનો જે ઓક્સિજન છે અને પાણી છે બરાબર પાણીનો સંપર્ક થાય એટલે કે ભેજ જોવા મળે છે એટલે કે જ્યાં ભેજ જોવા મળે છે ત્યાં કાટ શું છે ઝડપથી જોવા મળે એટલે કે દરિયાકિનારે પાણી હોવાના લીધે શું છે ત્યાં ઝડપથી કાટ લાગશે જો ત્યાં લોખંડને એ હશે તો બરાબર જો કે ઘરમાં વપરાતી પાણીનું વહન કરતી લોખંડની જે પાઇપ છે અથવા તો આપણે નળી જે છે બરાબર કે જ્યાંથી આપણે ચકલીમાંથી જ્યાંથી ટૂંકમાં જે નળીમાંથી પાણી આવે છે એને કાટ લાગવાથી બચાવવા માટે તેમાં શું કરવામાં આવે તો ગેલ્વેનાઇઝેશન કરવામાં આવે છે તેમાં બરાબર સ્તર ચડાવવામાં આવે છે જે ઝીંક અથવા તો જસતનું સ્તર ચડાવવામાં આવે છે કે જેથી એ પાણીને પાઇપને કાટ લાગે નહીં પછી જુઓ કે સમુદ્ર કે દરિયા કિનારામાં જે જહાજ હોય છે તે પણ વિદ્યાર્થી મિત્રો લોખંડનું બનેલું હોય છે બરાબર અને લોખંડનું બનેલું હોય છે પરંતુ તે તો પાણીમાં રહે છે મોટા ભાગમાં શું છે તે અડધું તો સાંભળો કે અડધું જે ડૂબેલું હોય છે બરાબર તેનો અડધો ડૂબેલો ભાગ તો તે પાણીમાં હોય છે બરાબર તો અને જહાજ પાછું લોખંડનું હોય છે તો તેને કાટ નહીં લાગતો હોય તો તેના માટે પણ વિદ્યાર્થી મિત્રો શું છે કે તેમાં પણ રંગકામ કરવામાં આવે છે બરાબર પરંતુ અમુક સમય શું છે કે નીચેની જે પ્લેટો આવે છે જહાજની એ પછી લાંબા સમય સુધી પછી રાખવામાં આવતી નથી અમુક સમય પછી શું છે તે બદલી દેવામાં આવે છે બરાબર કેમ કે ક્ષારવાળું દરિયાનું પાણી કેવું હોય ક્ષારવાળું હોય તો તેના લીધે શું છે કે કટાઈ જવાની પ્રક્રિયા ઝડપી થાય છે બરાબર પછી રંગકામ કરો તો ઓછું નુકસાન થાય છે બરાબર જો કે લોખંડમાં કાર્બન ક્રોમિયમ નિકલ અને મેગેનીઝ જેવી ધાતુને ભેળવીને સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવે છે જેને કાટ લાગતો નથી તે વિદ્યાર્થી મિત્રો કાટ ન લાગે તેવી ધાતુ કઈ છે બરાબર અને સ્ટેનલેસ સ્ટીલ કેવી રીતે બનાવવામાં આવે છે બરાબર તો ત્રણ ધાતુઓ જે છે બરાબર જો એ ખાસ યાદ રાખવાની ને તેના સિવાય ચોથી કે કાર્બન ક્રોમિયમ નિકલ આ ત્રણ ધાતુઓ અને ચોથી મેગેનીઝ તો લોખંડમાં ચાર ધાતુઓ જે છે એને ભેળવીને પછી શું છે સ્ટેનલેસ સ્ટીલ બનાવવામાં આવે છે એવો પ્રશ્ન પૂછે કે સ્ટેનલેસ સ્ટીલને કાટ લાગે છે તો શું આવશે ના સ્ટેનલેસ સ્ટીલને કાટ લાગતો નથી હવે આપણે જોઈશું છ પોઈન્ટ ચાર સ્ફટિકીકરણ તો ધોરણ છમાં આપણે શીખ્યા કે સમુદ્રમાં જે છે બરાબર એ સમુદ્રના પાણીમાંથી પછી મીઠું મેળવવામાં આવે છે બરાબર બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા કે જુઓ કે સમુદ્ર કે દરિયા કિનારો જે હોય છે બરાબર પછી તેના કિનારે શું છે તો તેના કિનારે જુઓ કે અમુક પાળીઓ બનાવવામાં આવે છે બરાબર અને પછી તેની અંદર પછી દરિયા કે સમુદ્રનું પાણી ક્યારે બનાવવામાં આવે છે પછી તેમાં શું કરવામાં પાણી ભરવામાં આવે છે અમુક છીછરા ખાડા કરીને પાણી ભરવામાં આવે છે પછી સૂર્યપ્રકાશનો જ્યારે તડકો પડે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો શું છે કે પાણીનું પછી બાષ્પમાં રૂપાંતરિત થાય છે પાણી ગરમ થઈને ઉપર હવામાં જાય છે એટલે કે બાષ્પમાં રૂપાંતરિત થાય છે પછી પાણી બધું જ્યારે બાષ્પીભવન થઈ જાય પાણીનું ત્યારે પછી શું વધે છે તો મીઠું નીચે વધે છે મીઠું અને તેની જોડે બધા ઘણા બધા પ્રકારના ક્ષારો અને પછી ઘણા બધા ક્ષારો અને મીઠું જે છે પછી શુદ્ધિકરણ કરીને બરાબર આધુનિક યંત્રો દ્વારા મીઠું મેળવવામાં આવે છે દરિયામાંથી તો એ આપણે ધોરણ છ માં અભ્યાસ કર્યો હતો બરાબર તો આ સ્ફટિકોનો આકાર આપણે પછી સ્પષ્ટ રીતે પછી જોઈ શકતા નથી બરાબર કે કેવા હોય છે જો કે કોઈ પદાર્થના શુદ્ધ અને મોટા સ્ફટિકો જે છે તેના દ્રાવણમાંથી પ્રાપ્ત કરી શકાય છે તો આ પ્રક્રિયાને શું કહીએ છીએ સ્ફટિકીકરણ જો કે સ્ફટિકીકરણ કોને કહે છે તો કોઈ કોઈ પદાર્થ છે વિદ્યાર્થી મિત્રો એ પદાર્થના શુદ્ધ અને મોટા સ્ફટિકો આપણે તેના દ્રાવણમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ કે એવું દ્રાવણ કે દ્રાવણમાંથી આપણે કેવા કે શુદ્ધ કે મોટા સ્ફટિકો જે આપણે પ્રાપ્ત કરીએ છીએ તેને સ્ફટિકીકરણ કહીએ છીએ બરાબર એટલે કે સ્ફટિક લેવાના છે પરંતુ કેવા શુદ્ધ અને મોટા પરંતુ શેમાંથી તો દ્રાવણમાંથી તો એ પણ એક ભૌતિક ફેરફારનું ઉદાહરણ છે બરાબર આમાં કોઈ નવો પદાર્થ બનતો નથી એટલે શું આવશે ભૌતિક ફેરફાર હવે પ્રવૃત્તિ છ પોઈન્ટ નવ જે છે તે સ્ફટિકીકરણની પ્રક્રિયા છે બરાબર જો કે માત્ર મંદ સલ્ફ્યુરિક એસિડ આપણે વાપરીએ ત્યારે પાણીને ઉકાળતા વખતે કાળજી રાખવામાં આવે છે બરાબર જો તો પ્રવૃત્તિ છ પોઈન્ટ નવ જોઈએ તો બીકરમાં એક કપ પાણી લઈને તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડાક ટીપા નાખવામાં આવે છે જો નીચે તમને આકૃતિમાં દેખાય છે તે બીકર છે બરાબર તો એક કપ જેટલું પાણી લેવામાં આવે છે બરાબર અને તેની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડના થોડાક ટીપાં ઉમેરવામાં આવે છે એટલે કે પાણી અને મંદ સલ્ફ્યુરિક એસિડ ભેગું કર્યું ત્યારબાદ તેને પછી ઉકાળવામાં આવે છે એટલે કે ગરમ કરવામાં આવે છે પછી જ્યારે તે ઉકાળવાની વિદ્યાર્થી મિત્રો શરૂઆત થાય બરાબર શરૂ થાય જ્યારે ઉકાળવાનું પછી ધીમે ધીમે આપણે પાવડર નાખવાનો છે પરંતુ શેનો તો મારે કોપર સલ્ફેટના સ્ફટિકો જોવે છે એટલે હું શું કરીશ કોપર સલ્ફેટનો પાવડર જે છે તે હું નાખીશ બીકરમાં કે જે બીકરમાં પાણી અને મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરેલું હતું બરાબર એમાં ત્રીજી વસ્તુ હું નાખીશ ઉકળે છે ત્યારે કોપર સલ્ફેટનો પાવડર જ્યાં સુધી આ નવો પાવડર વિદ્યાર્થી મિત્રો ઓગળી ના જાય બરાબર ત્યાં સુધી તેમાં પાવડર નાખવાનું ચાલુ રાખવાનું છે એટલે કે ઓગળે ત્યાં સુધી કોપર સલ્ફેટનો પાવડર નાખતા રહેવાનું છે પછી ઓગળવાનું બંધ થઈ જાય પછી કોપર સલ્ફેટનો પાવડર નાખવાનો નથી પછી આ દ્રાવણ જે વિદ્યાર્થી મિત્રો બન્યું તેને પછી ગાળી લેવામાં આવે છે અને ગાડી લઈને પછી તેને શું કરવામાં આવે ઠંડુ પાડવામાં આવે છે બરાબર એટલે કે ઉપરનો જે ગાળેલો પદાર્થ છે બરાબર ત્યાં આપણી નજર હોવી જોઈએ કે ત્યાં ગાળેલો પદાર્થ શું છે એ બધા સ્ફટિકો છે પછી તેને આપણે ઠંડુ પાડવા દઈએ જ્યારે તે ઠંડુ પડતું હોય ત્યારે તેને સહેજ પણ હલવા દેવું નહીં બરાબર તેને ત્યાં રાખવાનું નહીં ત્યારે તેની ચમક આવશે નહીં કેમ કે આ બધા જે સ્ફટિકો છે બરાબર એ સ્ફટિકો આપણે કેવા જોવા મળે તો ચમકતા જોવા મળે છે બરાબર એટલે કે થોડા સમય પછી તે દ્રાવણને જુઓ તમને કોપર સલ્ફેટના સ્ફટિકોના પાત્રના તળીયે દેખાય છે જો ના તો હજુ વધુ શું છે આપણે ગરમ કરવું જોઈએ બરાબર જો એવું લાગે તો હજુ વધુ ગરમ અને અમુક સમય સુધી પછી રાહ જોવી પડે છે બરાબર તો ત્યારબાદ પછી આપણને સ્ફટિકો જોવા મળશે બરાબર વાદળી કલરના કોપર સલ્ફેટનું કેવું છે વાદળી કલરના આપણે અગાઉ પ્રક્રિયામાં જોયું આ જ પ્રકરણમાં કે કોપર સલ્ફેટ જે ઉમેરતા હતા બરાબર પેલી પથરીવાળી પ્રક્રિયા જે છે કે જે લીલા રંગનું દ્રાવણ બનતું હતું એ પ્રક્રિયામાં આપણે જોયું કે કોપર સલ્ફેટનું દ્રાવણ કેવું બને છે વાદળી રંગનું જ્યારે તેમાં આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરીએ છીએ ત્યારે બરાબર તો આપણે ભૌતિક તથા રાસાયણિક ફેરફારો વિશે શીખ્યા બરાબર પછી આપણી આસપાસ કે કયા કયા બધા ભૌતિક ફેરફારો છે રાસાયણિક ફેરફારો છે બરાબર એ બધાનો અભ્યાસ કરવો પડે ચાલો તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણ છ ભૌતિક અને રાસાયણિક ફેરફારો બરાબર તે અહીંયા પૂર્ણ થાય છે અને તેને લગતું જે હોમવર્ક છે બરાબર એ તમારે નોટબુકમાં કરવાનું છે બરાબર પાંચ પ્રશ્નો છે તે તમારે હોમવર્કમાં છે પ્રણામ